हेलो एवरीवन, स्टैंडर्ड 8 चैप्टर नंबर 30 એટલે કે નંબર 13 સાગર કાંઠાનો પ્રવાસ. શું છે? સાગર કાંઠાનો પ્રવાસ. લેખક છે રઘુવીર ચૌધરી. તેમનો જન્મ 5/12/1938. પ્રકાર કયો છે? સાગર કાંઠાનો પ્રવાસ એ ગદ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? પ્રવાસ વર્ણન. એટલે કે આ આખું જે તમારું ગદ્ય જે છે એક પ્રવાસના જે સ્થળો જે હોય ને એના વિશેનો આખું એમ કે તમારું ચેપ્ટર છે. સાગર કાંઠાનું વર્ણન એટલે કે આખા ચેપ્ટરની અંદર સાગર કાંઠા એટલે કે દરિયા કિનારા ની જે એટલી જગ્યાઓ જે આવેલી છે એના વિશેનું અહીંયા વર્ણન તમને કરવામાં આવેલું છે. બરાબર, એક સરસ રીતે, પણ કેવી રીતે? એક સંવાદ દ્વારા, કે એક ક્લાસ છે, વર્ગની અંદર કોઈ એક પ્રતિનિધિ છે. મતલબ તમારે ક્લાસમાં તમે શું કરો છો? મોનિટર બનાવો છો ને, આખા ક્લાસનો કોઈ એક મોનિટર હોય. બરાબર, એ રીતે એ એમ કે જે સમિતિ રચાઈ હોય, ગ્રુપ બનાવ્યું હોય, એ ગ્રુપમાં બધા ડિસ્કશન કરે કે ચલો કહે તમે કઈ જગ્યાએ ફરવા માંગો છો, કયા સ્થળે જવા માંગો છો, એ સ્થળની આજુબાજુ શું આવેલું છે, એ વિગત એમને બધું દર્શાવવાનું અને પછી આખા ગ્રુપે ડિસ્કશન કરવાનું, બધું લખાણ લખવાનું. બરાબર, આખી વિગત નોટ ડાઉન થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય એટલે પછી શું કરવાનું? વર્ગ શિક્ષક જે હોય એમને જણાવવાનું, જેથી કરીને આખું એક પ્રવાસ જે છે એમ કે બધાની જગ્યા એમ કે જેનો પણ બેસ્ટ હોય એ જગ્યાએ કે પ્રવાસ ગોઠવવાનો અને ત્યાં આગળ પ્રવાસે જવાનો. એવું જ આ ચેપ્ટર જે છે એમાં તમને દર્શાવવામાં આવ્યું છે. આપણે જોઈએ સ્ટાર્ટિંગમાં કે થોડો રઘુવીર ચૌધરીના ટૂંકમાં પરિચય જોઈશું અને ચેપ્ટરનો પણ થોડો સારાંશ પહેલા આપણે જોઈશું. એ પહેલા ખાસ ધ્યાન રાખવાનું કે બધાએ નોટબુક પર હેડિંગ આપી દેવાનું છે. ચેપ્ટર નંબર 13 સાગર કાંઠાનો પ્રવાસ. અહીંયા જે રીતે મેં લખ્યું છે, લેખક, તેમનો જન્મ અને આ સાહિત્યનો પ્રકાર, જે શબ્દાર્થ લખ્યા છે દરેકે દરેક શબ્દાર્થ નોટબુકમાં નોટ ડાઉન કરવાના જ છે. બરાબર, તો આપણે જોઈએ લેસન નંબર 13 સાગર કાંઠાનો પ્રવાસ. રઘુવીર ચૌધરી, જન્મ 5/12/1938, સાહિત્ય પ્રકાર છે પ્રવાસ વર્ણન. રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે. કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યયન અધ્યાપન કાર્ય કર્યું છે. તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર પણ છે. કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન પણ એમ કે એમણે કર્યું છે. ઉપવાસ કથાયત્રી, જો શું કહે છે, ઉપરવાસ કથાત્રયી તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે. મતલબ એ નવલકથામાં એમને શું મળ્યું છે? પુરસ્કાર એટલે કે એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયો છે. તો કઈ નવલકથામાં? તો ઉપરવાસ કથાત્રયી. બરાબર, ઝૂલતા મિનારા નાટક સંગ્રહ અને સહરાની ભવ્યતા નિબંધ સંગ્રહ પણ તેમણે પ્રસિદ્ધ કર્યા છે. તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું શું કરે છે? સર્જન કરે છે. બરાબર, આ થયો ટૂંકમાં પરિચય રઘુવીર ચૌધરીનો. બરાબર, હવે આપણે થોડો સારાંશ આ ચેપ્ટરને લગતો જોઈશું કે ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળો માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી જેવા સ્થળોનું અહીંયા રસસ્પદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પણ પરિચય મળે છે, સાથે સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ અહીંયા આવે છે કે પ્રવાસ કેવી રીતે ગોઠવવો. બરાબર, ઓકે, તો હવે આપણે જોઈએ આ ચેપ્ટર શું કહે છે સ્ટાર્ટિંગમાં, કે વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા. કોણ છે વર્ગ શિક્ષક? સોમનાથ. બરાબર, પ્રવાસનું સ્થળ નક્કી કરવા માટે 3 વિદ્યાર્થીઓની સમિતિ નીમે છે, એટલે કે 3 વિદ્યાર્થીઓને સાથે ગ્રુપમાં રાખીને એમની એક સમિતિ નીમે છે એટલે કે બનાવે છે.
રેવતી, વરુણ અને સિંધુ એ સમિતિમાં કેટલા જ વિદ્યાર્થીઓ છે? ત્રણ, બરાબર. પહેલું કોણ? રેવતી, વરુણ અને ત્રીજું સિંધુ. ઘંટ વાગતા ચર્ચા ત્યાં અટકી જાય છે. ઘંટ એટલે કે બેલ, બરાબર. પ્રિયડ જે કહેવાય ને, એક પછી એક પ્રિયડ તમારો ચેન્જ થતો રહે તો શું વાગે છે? બેલ વાગે છે, એટલે કે ઘંટ વાગે છે, બરાબર. એટલે કે શું થાય છે કે ઘંટ વાગતા ચર્ચા ત્યાં આગળ અટકી જાય છે. સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી, હવે તેમના જે વર્ગના શિક્ષક જે છે એમનો આવવાનો સાઇન થયો છે, બરાબર. પ્રિયડ પૂરો થયો અને પછીનો જે પ્રિયડ હવે ચાલુ જે થવાનો છે એ કોનો છે? પોતાના જ વર્ગ શિક્ષકનો, સોમનાથનો જ એમ કે પ્રિયડ છે. સોમનાથ પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરે છે. અંદર એન્ટર થાય છે તરત શું કરે છે? પાટિયું, એટલે કે આ બ્લેક બોર્ડ, એટલે કે ગ્રીન બોર્ડ, બરાબર. ગ્રીન બોર્ડ પણ હોઈ શકે અને બ્લેક બોર્ડ પણ હોઈ શકે. એટલે કહે છે કે પાટિયા પર નજર કરી, એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા. શું કહે છે? કે એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા. પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી એકદમ રાજી થયા. વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા. કાવ્ય જે લખ્યું હતું પંક્તિ એ તો વાંચ્યું અને વિદ્યાર્થીઓ સામે શું કર્યા? એમ કે આમ પછી આમ ફરીને આમ ઊભા રહ્યા અને ફરીને બોલ્યા. રેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. સિંધુના ઉરમાં, ઉર એટલે કે હૃદય, અમી એટલે કે અમૃત અથવા તો મીઠાશ. આ જે પંક્તિ જે લખી છે ને એ પંક્તિ આ પહેલાના તાસમાં એટલે કે પ્રિયડમાં, તાસ એટલે કે પ્રિયડ, કે આ પહેલાના પ્રિયડ ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે એમ માનીને સોમનાથ શું કરે છે? ત્યાં ઘૂસવા લાગ્યા. ત્યાં રેવતીએ વિનંતી કરી. રેવતી જે ક્લાસમાં બેઠી હતી એણે શું કર્યું? શિક્ષકને, સોમનાથને વિનંતી કરી કે રહેવા દો સાહેબ, એ સુભાષિત જન્મદિવસની એમ કે શુભેચ્છા છે, એટલે કે શુભેચ્છા પાઠવે છે. સોમનાથે તરત એમની ડાયરી ખોલી. એમના જે વર્ગ શિક્ષક જે છે સોમનાથ, એ પોતાની પાસે એક ડાયરી રાખતા હતા. તે શું કરે છે? તરત જ રેવતી જ્યારે એવું કહે છે ને કે એમ કે રહેવા દો સાહેબ, આ તો એમ કે પંક્તિ જે છે જન્મદિવસની શુભેચ્છા પાઠવતી પંક્તિ છે, તમે એમ કે તેને પૂછો નહીં. એ તરત જ સોમનાથ શું કરે છે? પોતાની પાસેની ડાયરી છે ને ખોલે છે. પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા. આજે પોતે કેમ ચૂકી ગયા? જો એ પોતે કેમ ભૂલી ગયા? આજ તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ છે. વર્ગના જે મોનિટર જે છે સિંધુ, એનો જ એમ કે શું છે? જન્મદિવસ છે. એટલે કે એમને અંદરથી એવું થાય છે, સોમનાથે હું કેવી રીતે ભૂલી ગયું? હું તો એમને દરેકે દરેક મારા વિદ્યાર્થીઓને એમના જન્મદિવસે શું કરું છું? કે શુભેચ્છા એમને પાઠવું છું, તો હું આજે કેમ ભૂલી ગયો? સિંધુને શુભેચ્છા આપી. જો શું કરે છે સોમનાથ? સિંધુને શુભેચ્છા આપે છે. એ પગે લાગીને ઊભો રહ્યો. સિંધુ પછી શું કરે છે? પોતાના વર્ગ શિક્ષકને પગે લાગે છે અને ત્યાં આગળ જોડે ઊભો રહ્યો. રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી. સોમનાથે પહેલો ટુકડો લીધો. અરે વાહ, છે સુખડી પણ મોહન થાળ જેવી ઊંચી છે, બરાબર. એ મીઠાઈ ગઈ હતી સુખડી. રેવતી વિદ્યાર્થીઓને, જેટલા પણ વિદ્યાર્થીઓ છે ક્લાસમાં, એ બધા જ ને મીઠાઈ વહેંચતી હતી. એની સાથે પ્રવાસના સ્થળ અંગેની સમિતિનો અભિપ્રાય સિંધુએ ત્યાં આગળ જાહેર કર્યો. એક બાજુ શું થાય છે ક્લાસમાં? રેવતી બધાને, વિદ્યાર્થીઓને મીઠાઈ આપે છે અને આ બાજુ જ સિંધુ જાહેર કરે છે પ્રવાસનું. જે લોકોએ એક કહેવાય ને અંદર અંદર પોતે ગોષ્ઠી જે કરી હતી, ચર્ચા કરી હતી, બરાબર. કોણે? રેવતી, વરુણ અને સિંધુએ, બરાબર. તો એ ગ્રુપનો જે મોનિટર જે છે સિંધુ જે છે એ શું કરે છે? એ જે એમણે ચર્ચા જે કરી હતી, એમના જે અભિપ્રાયો જે હતા એ બધાને જાહેર કરે છે. કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તીર્થલ, આ ત્રણમાંથી સાહેબ જે સ્થળ નક્કી કરે ત્યાં એમ કે પ્રવાસે જવું. શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા, એ મને ગમ્યું. સોમનાથ શું કહે છે? શાબાસ, તમે એમ કે દરિયા કિનારે જવાના સ્થળો એમ કે નક્કી કર્યા, એ મને ગમ્યું. છેલ્લે આપણે
આબુ અંબાજી ગયા હતા. સોમનાથ શું યાદ કરાવે છે વિદ્યાર્થીઓને? કે આપણે છેલ્લે આબુ અંબાજી ફરવા ગયા હતા. રસ્તામાં મેં તમને એક લેખ બરાબર, એટલે નિબંધ વાંચી સંભળાવ્યો હતો. પુણ્યના પર્વત જેવા રવિશંકર એના લેખક હતા. હજી તો સોમનાથ બોલે જ છે કે એમના લેખક હતા. તરત સિંધુ ત્યાં આગળ બોલી ઉઠે છે કે સ્વામી આનંદ. સિંધુ તરત જવાબ આપે છે કે સ્વામી આનંદ. પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. જો અહીંયા શિક્ષક શું કહે છે કે પર્વતની જેટલી ઊંચાઈ જોનારે સમુદ્રનું જેટલું પણ ઊંડાણ છે ને એના વિશે વાણ એમ કે જાણવું જોઈએ. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. સોમનાથ શું જણાવે છે કે ગોળમેજી પરિષદ એટલે કે ચર્ચા વિચારણા માટેની જે સભા ભરાતી હોય ને એ શું કહેવાય? પરિષદ. પરિષદમાં એમ કે ત્યાં આગળ ગાંધીજી ભાગ લેવા ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠશે, એમ કે અપમાન વેઠી લેવાની એમની અંદરની શું છે ઉદારતા ધરાવે છે. તેથી એમણે ગાયેલું, કોણે? ઝવેરચંદ મેઘાણીએ ગાયેલું, સાગર પીનારા અંજલિ નવ ડોળજો બાપુ. અંજલિ એટલે કે ખોબો. શું કહે છે કે સાગર પીનારા અંજલિ એટલે કે ખોબો, નવ ડોળજો બાપુ. ગાંધીજી કેવા છે? દરિયાવદિલ હતા. ગાંધીજી દરિયાવદિલ હતા એટલે કે ઉદાર હતા. એમણે કદી કોઈને શાપ ન આપ્યો. શાપ એટલે કે કોઈને એમ કે આપણે દુઃખ વ્યક્ત કરતા હોઈએ ને શાપ આપી દઈએ, તારું આવું થશે, તારું ફલાણું થશે, તું સુખી નહીં રહું ને તને ક્યારે એમ કે કશું આ મળશે જ નહીં, એને શું કહેવાય? શાપ આપ્યો કહેવાય, બરાબર. પણ ગાંધીજી કેવા હતા? ક્યારેય પણ કોઈને શાપ આપ્યો ન હતો. હંમેશા બધાને શું આપ્યા છે? આશીર્વાદ આપ્યા હતા. એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી. એમના હૃદયમાંથી એમ કે અમી વાદળી ઉઠી. સાહેબ, પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. રેવતી વરુણને કહે છે. શું કહે છે રેવતી વરુણને? કે સાહેબ, એમ કે બીજી બધી એમ કે વાતમાં હવે આવી ગયા લાગે છે. સવાર જે કહેવાય ને પ્રવાસનું વર્ણન, એમ કે સવારના આપણું જે પ્રવાસનું જે સ્થળ નક્કી કરવાનું જે ચર્ચા જે થઈ રહી હતી એ ભૂલી ગયા લાગે છે. પણ કેવી રીતે કહે છે? કે જ્યારે સોમનાથ સાંભળે એ રીતે કહે છે. કોણ? રેવતી વરુણ. બરાબર. સોમનાથે તુરંત પીઠ ફેરી, પાછી એમ કે પાટિયા તરફથી પીઠ પાછી આમ ફેરવી અને મુક્ત ભૂસ્યા વિના, આ જે પાટિયા ઉપર જે સુભાષિત લખ્યો હતો એ ભૂસ્યા વિના પાટિયા પરની બાકીની જગ્યા જે ખાલી રહેતી હોય ને, બરાબર, ત્યાં શું કર્યું એમણે? કે પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા. સોમનાથે શું કર્યું? જો ત્યાં આગળ જ્યાં જગ્યા ખાલી હતી ત્યાં આગળ ભારતનો નકશોની અંદર કઈ દિશા? પશ્ચિમ દિશાના દરિયા કિનારાના બધા જે સ્થળો જે હતા એ એમ કે નકશો દોર્યો અને એ દરિયા કિનારાના સ્થળોની શું કરી? ત્યાં આગળ હેડિંગ આપ્યા એટલે કે નામ લખવા માંડ્યા. છેક ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂઆત કરી માંડવીના નામ સાથે વહાણ પણ ત્યાં આગળ ચિતર્યું. કયું સ્થળ? માંડવી. તેની જોડે એમણે શું કર્યું સોમનાથે? ત્યાં આગળ વહાણ, બરાબર, બોટ, એમ કે ત્યાં આગળ એમ કે એ ડ્રોઈંગ કર્યું, ચિતર્યું એટલે કે દોર્યું. પછી દ્વારકા, બેટ દ્વારકા લખ્યું. બોલો હવે શું લખવું? સોમનાથ બધા જ વિદ્યાર્થીઓને પૂછે છે કે બોલો હવે શું લખવું. તો પછી છેલ્લી પાટલી પર બેઠેલા એક વિદ્યાર્થીએ શું કહ્યું? માધવપુર. સર, એમ કે માધવપુર લખો. મેં માધવપુર જોયું છે, એના વિશેનો લેખ પણ એમ કે હું મારી સાથે લાવ્યો છું, લો વાંચો. જો છેલ્લી પાટલી પર જે બેઠેલો છે વિદ્યાર્થી જે શું કહે છે કે સર તમે એમ કે માધવપુર લખો, એ માધવપુર વિશે એમ કે હું એમ કે જાણું છું, એના વિશેનો લેખ પણ એમ કે મારી સાથે છે, તમે બધા એમ કે વાંચો. વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે. એ બને એટલું જાતે ભણે, વિદ્યાર્થીઓ એમ કે જાતે ભણે એવું તે એમ કે માને છે. તેથી તે નિબંધ એમ કે ત્યાં આગળ વાંચવા લાગ્યા. સોમનાથ શું કરે છે? જે પેલો પત્ર જે મતલબ નિબંધ જે છે ને લેખ માધવપુર વિશેનો, એ લેખ હવે સોમનાથ વાંચે છે. શું છે? જો માધવપુરમાં કઈ વિશિષ્ટતા છે એ ધ્યાન રાખવાની, જેથી કરીને
एक्जाम में जारे पण क्वेश्चन पूछाय तो आंसर लगता सहेलाई थी आपणे आवडी जाय। बराबर, तो हवे ध्यान राखवानुं के आपणे अत्यारे ज्यां सुधी एम के चेप्टर जोयुं त्यां सुधीनो पार्ट एम के फरीथी बधाए शुं करवानुं वांची जवुं। बराबर, ओके, नेक्स्ट चेप्टर आपणे पार्ट टू में जोईशुं। ओके, त्यां सुधी आखुं चेप्टर अहींया सुधी दरेके दरेक रीडिंग करी लेवानुं छे। आप सबको जितना चेप्टर अभी तक मैंने चलाया छो वो रीडिंग कर लेना है, ठीक है। ये शब्दार्थ भी लिखते ही रहना है। ओके, थैंक यू।